નમસ્કાર મિત્રો, અમારી ચેનલ લીલાજી સ્વાનમાં તમારું સ્વાગત છે. આજે આપણે શીખીશું સરસ મજાનું સેવ ટામેટાનું શાક બનાવવાની રેસીપી. તો સેવ ટામેટાનું શાક બનાવવા માટે મેં લીધા છે 3 મોટી સાઈઝના ઝીણા સમારેલા ટામેટા, 1 કપ સેવ, તમે ઝીણી સેવ પણ લઈ શકો છો, 50 ગ્રામ દાણા, 1/2 ટીસ્પૂન જીરું, 1 ટીસ્પૂન રઈ, 1 ટીસ્પૂન લાલ દળેલું મરચું, 1/2 ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન ધાણા જીરાનો પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, 1/2 ટીસ્પૂન ગરમ મસાલો, ગરમ મસાલો ઓપ્શનલ છે, અને 6-7 ટેબલ સ્પૂન તેલ. તો સૌથી પહેલાં આપણે ગેસ ઉપર એક કઢાઈ મૂકીશું, તેમાં તેલ ગરમ કરવા માટે મૂકીશું. તેલ ગરમ થાય એટલે ગેસની ફ્લેમ ધીમી કરી દઈશું, પછી તેમાં રઈ નાખીશું, જીરું નાખીશું, ઝીણા સમારેલા ટામેટા નાખીશું અને તેને હલાવીને બરાબર ફ્રાય કરીશું. હવે તેને 3-4 મિનિટ સુધી ઢાંકીને થવા દઈશું. 3-4 મિનિટ થઈ ગઈ છે, હવે ઢાંકણ ખોલીશું, તેને બરાબર હલાવીશું અને થોડીવાર હજુ ફ્રાય કરીશું. તો આપણે ટામેટાને બરાબર ફ્રાય કરી લીધા છે. હવે તેમાં લાલ દળેલું મરચું નાખીશું, હળદર નાખીશું, ધાણા જીરાનો પાવડર નાખીશું, સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને તેને બરાબર હલાવીને મસાલાને ફ્રાય કરીશું. તેને આપણે 1-2 મિનિટ માટે ઢાંકી દઈશું. 2 મિનિટ થઈ ગઈ છે, હવે ઢાંકણ ખોલીશું. આપણા મસાલા બરાબર ફ્રાય થઈ ગયા છે, તેને બરાબર હલાવી લઈએ. હવે તેમાં 1/2 કપ પાણી નાખીશું અને તેને બરાબર મિક્સ કરી લઈશું. થોડીવાર પછી આપણે તેમાં સેવ નાખીશું અને તેને બરાબર મિક્સ કરી લઈશું. હવે તેમાં થોડાક લીલા ધાણા નાખીશું અને તેને પણ બરાબર મિક્સ કરી લઈશું. આપણું શાક તૈયાર થઈ ગયું છે, હવે ગેસ ઓફ કરીશું. તેને આપણે એક સર્વિંગ બાઉલમાં કાઢી લઈએ. ગાર્નિશિંગ માટે થોડાક લીલા ધાણા ઉપરથી નાખીશું. તો આપણું સરસ મજાનું સેવ ટામેટાનું શાક સર્વ કરવા માટે તૈયાર છે. રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આવી સરસ મજાની વાનગીઓ લઈને ફરી મળીશું મિત્રો. ધન્યવાદ.